અંજારમાં મળદ દાદાના સેવક શ્રી દિનેશ દાદા વેલજી દાદાને અયોધ્યાનું આમંત્રણ મળતા તેમનું સમાજ અને સંસ્થા દ્વારા વિશેષ બહુમાન અને સ્વાગત કરાયું. અંજારથી અમારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ. પૂરા 500 વર્ષ બાદ અયોધ્યા ખાતે આવતીકાલે ભગવાન શ્રી રામના નવનિર્મિત મંદિરમાં ભવ્ય પ્રતિષ્ઠા મૂર્તિ મહોત્સવ યોજાનાર છે. સમગ્ર હિન્દુ લોકો આતુરતાપૂર્વક આ ઘડીની રાહ જોઈ રહ્યા છે. દેશ વિદેશમાં વસતા કરોડો હિન્દુઓને આ ઐતિહાસિક દિવસની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. ભવ્ય રીતે આ મહોત્સવ ઉજવવામાં આવે તેવી અપીલ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે. દરમિયાનમાં અંજાર શહેરને સમગ્ર શણગારવામાં આવ્યું છે. અનેકવિધ બિલ્ડિંગો, સરકારી ઇમારતો, અનેકવિધ જાહેર સ્થળોને લાઇટ ડેકોરેશન અને ધ્વજા પતાકા બાંધીને શણગારવામાં આવ્યું છે. ઐતિહાસિક અંજાર શહેરને પણ વિવિધ લાઇટોથી શણગારવામાં આવ્યું છે, રોશની કરવામાં આવી છે. અનેક પ્રકારના મંદિરોમાં વિશેષ ઉજવણીનું આયોજન પણ ગઈકાલથી જ કરી દેવામાં આવ્યું છે. આમ અંજાર શહેર સમગ્ર અયોધ્યાના રંગે રંગાયું છે, ભગવો રંગ ધારણ કર્યો છે. ઠેર ઠેર રોશની કરવામાં આવી છે, ઠેર ઠેર લાઇટોની રોશનીઓ કરવામાં આવી છે. ધજા પતાકાથી શહેરના અનેક વિસ્તારો, અનેક ઇમારતો શણગારવામાં આવી છે. આમ અંજારમાં પણ ભગવાન રામની પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્વે અભૂતપૂર્વ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.